નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચલન કેડિયન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચલનમાં નવા હોવ તો મારી ચલનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આજે હું વિડીયો લઈને આવી છું વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જરૂર છે આ ઈ બ્લોકો બીજા પ્રયત્ન કરે છે બીજા પ્રયત્નમાં તમને કહે છે કે અહીંયા જરૂર છે જે લોકોને એમાં છે ડિગ્રી મેળવેલી છે જે આમાં તે લોકો ભરવી શકશે નીચે જણાવેલા સંચાલક મંડળો સંચાલક તેમજ આદિવાસી વિકાસ વિભાગી વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક જગ્યા ભરવા માટે મેરિટ યાદી મુજબ એક થી ત્રણ ક્રમના ઉમેદવારો હાજર નથી થયા એ ખાલી જગ્યા ભરવા માટે મદદનીશ કમિશનર રાજપીપળા

છે તો આપણે પહેલું જોઈશું કે પહેલાં નંબરમાં આવશે આશ્રમ શાળા નિઘંટ તાલુકો ડેડિયાપાડા એમાં છે ધોરણ એકથી પાંચની પાંચમાં જરૂર છે અને બીજો પ્રયત્ન કરેલો છે લાયકાત તો કે ધોરણ બાર અને પીટીસી તમે કરેલા હોવા જોઈએ તમામ વિષયમાં જરૂર છે એકથી પાંચ ધોરણમાં એમાં અરજી મોકલવા માટેનું સરનામું માનદ મંત્રી શ્રી ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ શ્રીરામ આશ્રમ શાળા ખોખરા ઉમર આઈટીઆઈની પાછળ ડેડિયાપાડા તથા ડેડિયાપાડા જિલ્લો નર્મદા પછી બીજું છે શાળા નિગણ તાલુકો ડેડિયાપાડા એમાં છથી આઠ ધોરણની છે એ પણ બીજો પ્રયત્નો કરીએ છીએ એમાં છે બીએ એ બી કરેલા અને પીટીસી કરેલા હોવા જોઈએ એમાં સામાજિક વિજ્ઞાનની જરૂર છે એ પણ આ સેમ સરનામું આપેલું છે ભરૂચમાં ડેડિયાપાડામાં પછી છે આશ્રમશાળા દેવમોગરા અને તાલુકો સાગબારા એમાં એક થી પાંચ ધોરણની જરૂર છે એમાં પણ બીજો પ્રયત્ન કરેલો છે લાયકાત તો કે ધોરણ બાર પીટીસી કરેલા હોવા જોઈએ એમાં તમામ વિષયની જરૂર છે એ પણ ડેડિયાપાડામાં છે એડ્રેસ પછી છે અરજી મોકલવાનું સરનામું ડેડિયાપાડા જિલ્લો નર્મદા છે પછી છે ચાર નંબરમાં આશ્રમ શાળા કનબુડી તાલુકો ડેડિયાપાડા એમાં છ થી આઠ માટે જરૂર છે ફક્ત મહિલાઓ માટે છે અને એ પણ બીજો પ્રયત્ન કરે છે પછી એમાં તો કે બીએ એ બી એડ પીટીસી કરેલા તમે હોવા જોઈએ આવડવું અંગ્રેજી વિષય માટે છે પછી છે આશ્રમ શાળા મોટી બેડવાણ તાલુકો ડાડિયા ડેડીયાપાડા એમાં પણ એકથી પાંચ ધોરણ માટે જરૂર છે એમાં પણ મહિલા જોઈએ છે બીજો પ્રયત્ન કરેલ છે એમાં ધોરણ બાર પીટીસી કરેલા તમે હોવા જોઈએ પછી છે એમાં પણ તમામ વિષયની જરૂર છે પછી છ નંબર ઉપર તમે જોઈ શકો છો આશ્રમ પોણ પોણગામ તાલુકો ડેડિયાપાડા એમાં પણ છ થી આઠની જરૂર છે એમાં પહેલો જ પ્રયત્ન કરે છે એમાં બી એસ બી એડ અને પીટીસી કરેલા હોવા જોઈએ એમાં ગણિત વિજ્ઞાનમાં જરૂર છે તો એનું એડ્રેસ છે તે પ્રમુખશ્રી ઇનકેરા સંસ્થાન ટીંબાપાડા મૂળ પોરબંદર પો ટિંબાપાડા તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા પછી છે આશ્રમશાળા ટીંડાપાડા ડેડિયાપાડા સોરી હા શાળા ટિંડાપાડા તાલુકો ડેડીયાપાડા એમાં છથી આઠ ધોરણ માટે જરૂર છે એમાં ફક્ત મહિલાઓને જ ભરવાનું છે એમાં બીએસસી બી કરેલા અને પીટીસી કરેલા હોવા જોઈએ ગણિત વિજ્ઞાન વિષયની જરૂર છે એનું પણ એડ્રેસ એ છે પ્રમુખ શ્રી ઇન ઇનરેકા સંસ્થાન ટીન ટીમ્બાપાડા મૂળ પો ટિંબાપાડા તાલુકો ડેડીયાપાડા અને જિલ્લો નર્મદા પછી છે આઠમું જોઈએ નવમું ને દસમું ત્રણે એક જ સ્કૂલમાં છે અગિયાર આઠ નવ દસ અગિયાર નંબર છે અપગ્રેડ આશ્રમ શાળા હરિપુરા એમાં ધોરણ બાર માટે પછી ધોરણ છથી થી આઠ માટે જરૂર છે એમાં તમારે શૈક્ષણિક પછાત વર્ગ બિન અનામત વર્ગ એના માટે જરૂરિયાત એની માટે જરૂરિયાત છે એમાં એમ એ કરેલા હોવા જોઈએ પછી બી એ બીએડ પીટીસી કરેલા અને તમે વિષય છે તો કે મનોવિજ્ઞાન ગુજરાતી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી વિષય છે એનું એડ્રેસ છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી શિવશક્તિ અપગ્રેડ આશ્રમ શાળા હરિપુરા હરિપુરા તાલુક તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ પછી છે શાળા નેત્રંગ એમાં છથી ની જરૂર છે અનામત વર્ગ ઈડબલ્યુએસ એસ માટે છે એમાં તમારી ડિગ્રી છે તો કે બીએ બીએડ પીટીસી કરે તમે હોવા જોઈએ એમાં અંગ્રેજી ને સામાજિક વિજ્ઞાન વિષય માટે જરૂર છે એનું એડ્રેસ છે પ્રમુખ ભરૂચ પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા રચનાત્મક ટ્રસ્ટ સામરપાડા તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા પછી અપગ્રેડ ઉચ્ચ આશ્રમ આશ્રમશાળા કોડવાવ એમાં ધોરણ બાર માટે જરૂર છે મહિલા અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે છે એમાં તમે એમ એ કરેલા હોવા જોઈએ એમાં સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન માટે જરૂરિયાત છે માનદ મંત્રી શ્રી શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ વુગુપુર સોસાયટી કશક ભરૂચ હવે જોઈએ તો કે ધરાવતા ઉમેદવારોએ છોડિયાનું પ્રમાણપત્રથી લઈને જરૂરી તમામ લાયકાત પ્રમાણપત્રો જે તે અનામત વર્ગ જગ્યા માટેના જાતિના પ્રમાણપત્ર ઉન્નત વર્ગમાં સમાવેશ થયેલ નથી તે બાબતનું પ્રમાણપત્ર ઈડબલ્યુએસનું પ્રમાણપત્ર પ્રમાણપત્રોની નકલો સહિત સ્વહસ્તાક્ષરે તો પા રજીસ્ટર આઈડી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખે દસ દિવસની અંદર જે તે જગ્યા માટેની અરજી જે તે સંસ્થામાં અરજી મોકલવાના સરનામે અરજી મોકલવાની રહેશે કઈ જગ્યા માટે અરજી કરો છો તે અરજીના કવર પર સ્પષ્ટ લખવાનું રહેશે ઉપર દર્શાવેલ સંસ્થાઓની જુદી જુદી જગ્યાઓ હોય એકથી વધુ જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ જે તે સંસ્થાની જુદી જુદી જગ્યાઓ અનુસાર અલગ અલગ અરજી કરવાની રહેશે ઉપરોક્ત લાયકાત એ લઘુત્તમ લાયકાત છે પરંતુ જો કોઈ ઉમેદવાર શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાતમાં વધારાની લાયકાત ધરાવતા હોય તો તેના ગુણપત્રો અને પ્રમાણપત્રોની નકલ અરજી સાથે સામેલ કરવાની રહેશે ગુણપત્રક તથા ગ્રેડ દર્શાવેલ હશે તેઓએ કોલેજ તથા યુનિવર્સિટીમાંથી કુલ ગુણનું મેળવેલું પ્રમાણપત્ર પણ સામેલ કરવાનું રહેશે ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ગ સેમેસ્ટરના ગુણપત્રકની નકલ મોકલવાની રહેશે તમારા તમામ સે વર્ષ કે સેમેસ્ટરના ગુણપત્રકો કે અન્ય જરૂરી દસ્તાવેજો વગરની અધૂરી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં આદિજાતિ વિકાસ અધિકારી શ્રી દ્વારા બે ત્રણ બે હજાર ચોવીસ ચાર ત્રણ બે હજાર ચોવીસ છ ત્રણ બે હજાર ચોવીસના પત્રની સૂચના અનુસાર જે ઉમેદવારોએ જે તે સંસ્થાની અગાઉ જાહેરાત અન્વયે જે તે સંસ્થામાં અરજી કરેલ હશે તેઓની અરજી આપોઆપ માન્ય ગણાશે આપોઆપ માન્ય ગણાઈ જશે એટલે જેણે પહેલાં અરજી કરેલી છે તેઓએ અરજી કરવાની જરૂર નથી આવા ઉમેદવારો હોય છે તો તે સંસ્થામાં પુનઃ અરજી કરી શકશે ઉમેદવારે પ્રાપ્ત કરેલ સ્નાતક અનુસ્નાતક બીએડ એમએડ લાયકાત તથા યુજીસી દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ તમે કોઈપણ યુનિવર્સિટીમાંથી તમે સંસ્થામાંથી ડિગ્રી છે તે મેળવેલી હોવી જોઈએ તથા એનઓસીમાં જણાવેલ અન્ય તમામ શરતોના બંધન કરતા રહેશે રાજ્ય સરકાર દ્વારા ધોરણ એક થી પાંચ માટે પ્રાથમિક વિભાગ ટેટ વન છ થી આઠ માટે અપર પ્રાઇમ પ્રાથમિક વિભાગ માટે ટેટ ટુ નવ માટે માધ્યમિક માટે ટાટ તથા ધોરણ અગિયાર બાર માટે ઉચ્ચતર માધ્યમિક માટે ટાટ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે તથા સરકારશ્રીએ નક્કી કર્યા મુજબ કમ્પ્યુટર અંગેની જાહેરાત પણ ધરાવતા હોવા જોઈએ વિદ્યા સહાયક તેમજ શિક્ષણ સહાયકને પ્રતિ માસે સરકારશ્રી આદિવાસી જાતિ વિકાસ દ્વારા નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ ફિક્સ પગાર ચૂકવવામાં આવશે અનુસૂચિત જાતિની આશ્રમ શાળાઓ હોય તો સરકારશ્રી આદિવાસી જાતિ વિકાસ વિભાગના ધારાધોરણા મુજબ પસંદ થયેલ ઉમેદવારો આશ્રમ સ્થળે ચોવીસ કલાક રહેવાનું ફરજિયાત છે પસંદ થયેલ ઉમેદવારે ગુજરાત રાજ્ય ગાંધીનગરના ત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના પત્ર અન્વયે રહેઠાણની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ અધિકારી શ્રી કચેરી રાજપીપળા એમ વી રોડ જિલ્લા સેવા સદન રાજપીપળા જિલ્લો નર્મદા ખાતે મોકલી શકશે જોઈ શકો છો મિત્રો આ બીજો પ્રયત્ન કરેલો છે તો જે ટેટ ટાટ પાસ કરેલા છે તે મિત્રો આમાં અરજી કરી શકશો થેન્ક યુ મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ